બગસરા પંથકમાં હાહાકાર મચાવતા દીપડાને આખરે ઠાર કરાતા લોકોએ હાશકારો લીધો હતો. અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં છેલ્લા 5-1 દિવસથી માનવ બક્ષી દીપડો હાહાકાર મચાવતો હતો. એક નજર પાછળની ઘટનાક્રમ પર કરીએ તો માનવ બક્ષી દીપડાએ 4 વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યા હતા તો બીજા અનેકને ઈજા પહોંચાડી હતી. 2 દિવસ પહેલા ગૌશાળામાં ઘૂસીને તરખાટ મચાવી પાછરડીનું મારણ કર્યું હતું, જેને લઈ વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાય દિવસથી વોચ ગોઠવી દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે વન વિભાગે આ દીપડાને પકડવા શાર્પ શૂટરો અને પોલીસને સાથે રાખી ગૌશાળાનો કબજો મેળવી ગૌશાળા આજુબાજુ 6 પાંજરા ગોઠવ્યા હતા. પરંતુ દીપડો કોઈ પાંજરામાં ન આવતા દીપડો બુધવારે સાંજે ગૌશાળામાં ખાપ્યો હતો, જ્યાં ફરજ પર હાજર શાર્પ શૂટરોએ તેને શૂટ કરી બેભાન કર્યો હતો. પરંતુ નરભક્ષી દીપડો તેની પર હુમલો કરશે તેવી આશંકાએ તેને ઠાર કરી દેવામાં આવ્યો હતો તેમ વન વિભાગના અધિકારીઓએ જાહેર કર્યું હતું. આ બાબતની જાણ થતાં સરપંચ સહિત ગામ લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને આખરે વન વિભાગ સહિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો. આમ 72 કલાકથી વધુની ભારે જહેમત બાદ વન વિભાગને મોટી સફળતા મળી હતી તે રાજકોટ સૌરાષ્ટ્રના CCF અધિકારી શ્રી અશ્વિન પરમાર સાહેબ દ્વારા આ અંગેની પુષ્ટિ કરીને જણાવ્યું હતું. પણ એ કાલે મોડી રાત્રે પકડાયેલો હતો એ જ દીપડો સવારે બગસરાની ગૌશાળામાં આવીને મારણ પણ કરી ગયો હતો, પણ ટીમ ત્યાં સ્થાનિક હાજર હોવાના કારણે ત્યાં ભોજન કરી શકેલો ન હતો. એટલે અપેક્ષા હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કે એ સાંજે ત્યાં પાછો આવશે. એના મુજબ એમની સ્ટ્રેટેજી મુજબ એમને ત્યાં લોકેશન ઉપર એમનો ટ્રેપ રાખેલો હતો અને એ સનસેટ બાદ ત્યાં 6:30-7 વચ્ચે આ બનાવ બનેલો કે જ્યાં દીપડાને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ એને પાછો વળતો હમલો કરતાં એને ઠાર મારવામાં આવ્યો. એની અંદાજિત ઉંમર 7 વર્ષની છે મેલ, અને એના પગમાર્ક્સ અને એ બધા અત્યારે લઈને એની એનાલિસિસ ચાલુ થઈ ગઈ છે, જે બીજા બનાવની સ્થળ ઉપરથી જે પગમાર્કના નિશાનો મળેલા છે એના સાથે મેળવણું કરીને પછી વન વિભાગ નક્કી કરશે.